साबरकांठा जिला नेडर तालुका नु चादर गामे भराय छे। त्रण दिवस लोक मेळो मुधनेश्वर महादेव थी प्रसिद्ध थयेला गाम मा लोको त्रण दिवस मेळा नी मजा माणे छे। तो कोई जारी जानवर करड्यु होय तो अहीं जरो तालाय छे। मेळा मा लाखो लोको महालवा आ त्रण दिवस दरमियान आवता होय छे अने दादना दर्शन करीने मेळो माणता होय छे। मोटा प्रमाण मा विशाळ प्रांगण मा लोक मेळो भराय छे। ભાદરવા માસના બીજા સોમવારથી આ મેળાનો પ્રારંભ થાય છે અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં આવી મહાદેવના દર્શન કરીને સાથે મેળાની મજા માણે છે। સાબરકાંઠાનું જાદર એટલે ત્રિદિવસીય મેળા માટે જાણે કે પ્રસિદ્ધ છે। અહીં ત્રણ દિવસનો મેળો ભરાય છે। ભગવાન શિવના અનોખા મંદિરમાં અહીં મેળો ભરાય છે અને અહીં મેળામાં 1 લાખથી વધુ શ્રીફળ દરરોજ ચડાવાય છે। જેરી જાનવર કરડવાથી પણ બાધા આખડી અહીં પૂરી કરવામાં આવે છે। જરી જાનવર કરડતા એટલે કે સર્પદંશની બાધા આખડી અહીં માનવામાં આવે છે। તો અહીં પાસે વેલ લીમડાના ઝાડ પાસે ઝેર ઉતારાય છે। જ્યાં સુધી લીમડાના પાન મીઠા ન લાગે ત્યાં સુધી ઝેર ન ઉતરે અને મીઠા પાન લાગે કે તરત જ ઝેરી ઉતરી જાય છે। અહીંના મહાદેવ પર ભક્તોને સંપૂર્ણ શ્રદ્ધા છે જેને લઈને અહીં યોજાતા ત્રિદિવસીય મેળામાં ભક્તો ઉમટી પડે છે। તો મેળામાં લાખો લોકો મહાલવા માટે આ 3 દિવસ દરમિયાન આવતા હોય છે અને દાદાના દર્શન કરીને મેળો મહલતા હોય છે। મુધનેશ્વર મહાદેવથી ઓળખાતા શિવ મંદિરની સ્થાપના મુઘલ કાળમાં થઈ હતી। માન્યતા એવી પણ કહેવાય છે કે અહીં શિવ સ્વરૂપ નાગ પ્રગટ થયો હતો, તે બળતો હોય તેને બચાવેલ અને બસ ત્યારથી જ અહીં શિવ મંદિર સ્થપાયું છે। ત્યારથી લોકોમાં અહીં સર્પદંશની માન્યતા છે કે જ્યારે ઉતરી જાય અને સર્પદંશથી પીડિતને શિવકૃપાથી રાહત મળે આમ આ માન્યતા મુજબ અહીં દર વર્ષે શ્રીફળની બાધા પૂર્ણ કરવામાં આવે છે। 3 દિવસ ચાલતા મેળામાં સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી લોકો અહીં મેળામાં આવતા હોય છે અને મેળો મહાલતા હોય છે। અહીં મોટા પ્રમાણમાં વિશાળ પ્રાંગણમાં આ લોકમેળો ભરાય છે જેમાં લોકો મહાલીને આનંદ લે છે। નાના બાળકોથી માંડીને વડીલો 3 દિવસ સુધી મેળાની મજા લે છે, તેની સાથે સાથે દાદાના દર્શન કરીને ધન્યતા પણ અનુભવે છે। તો જાદરના મેળાને મહાલવા સાથે અહીં મુધનેશ્વર મહાદેવ પ્રત્યે ભક્તોની અપાર શ્રદ્ધા છે જેને લઈને મેળામાં મહાલવા સાથે શિવના દર્શન કરવા માટે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવે છે અને દર્શન સાથે ભક્તો મેળો માલીને આનંદ માણતા હોય છે, તેની સાથે સાથે મેળાની મજા લઈને આનંદિત થાય છે। આ મંદિર 400 વર્ષ જૂનું છે અને અહીં સર્પદંશનો મોટો મહિમા છે। 400 વર્ષ પહેલા આપણા ગામડામાં હોસ્પિટલો નથી, દવાખાના નહોતા, એટલે ઝેર ઉતારવાની પદ્ધતિ બહુ કઠિન હતી, એટલે અમદાવાદ સુધી જવું પડતું હતું। એની બદલીમાં આ ભગવાને માધા મુધાને વશ આશીર્વાદ આપ્યા કે તે મુઘલના વચ્ચામાંથી મને બચાવ્યો છે અને તે મને માથા પર લીધો છે કે તારું મોત નક્કી છે પણ હું તને મહાદેવનું શરણું આપીશ, એટલે એને મહાદેવનું સ્વરૂપ આપી અને મુધનેશ્વર નામ આપ્યું અને મુધનેશ્વરના નામનો આ મેળો છેલ્લા 400 વર્ષથી ભરાય છે। દાદર ગામના મેળામાં કેટલીય જાતના લોકો માણસો દેશ પરદેશથી આવે છે, મહારાષ્ટ્રથી આવે છે, બરોડાથી આવે છે, સુરતથી આવે છે, સાબરકાંઠાનો આખો પ્રદેશ આવે છે, પણ કોઈ અનચ્છા બનાવ બન્યો નથી। મુધનેશ્વર મહાદેવનો મેળો લોકો ભાદરવાના બીજા સોમવારે ભરાય છે। આ દાદાની ઉત્પત્તિ ઈસવીસન 1507માં જ્યારે કે મુઘલ સામ્રાજ્યનું રાજ્ય હતું એ જમાનામાં આ દાદાની ઉત્પત્તિ થયેલી અને જીવમાંથી શિવ થઈ અને મુધનેશ્વર મહાદેવ અહીંયા પૂજાય છે। અહીંયા લિંગ નથી, સ્વયંભૂ નાગના સ્વરૂપમાં શિવજીનું ઉત્પત્તિ થયેલી છે અને જીવમાંથી શિવ થઈને મુધનેશ્વર નામથી લોકો એને દાદાની સેવા પૂજા કરતા હોય છે। અહીંયા લોકો મનવાંછિત ફળ બાધાઓ માનીને આવે છે તો અને આ મુધનેશ્વર મહાદેવ ગમે તેવી બાધા માનીને આવો તો ભગવાન એની મનોકામના પૂરી કરતા હોય છે। અહીંયા ઝેરી જનાવર ગમે તે કરડ્યું હોય તો દાદાના નામ માત્રથી અને 1 સેકન્ડમાં અહીંયા ઉતારવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ।